પોલીસ દ્વારા લોકોને કરવામાં આવી અપીલ દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલી ભીડભાડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધતા જિલ્લામાં દિન પ્રતિદિન કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાની જાગૃતિ અર્થે જિલ્લા પોલીસ વડા દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ પાટણ શહેર અને જિલ્લામાં વધી રહેલી કોરોનાની સંક્રમણને અટકાવવા સોમવારની સાંજે જિલ્લા પોલીસ વડાની આગેવાની હેઠળ કોરોના જાગૃતિ અર્થે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શહેરના બગવાડા દરવાજાથી મેઇન બજાર માર્ગો પરના વેપારીઓ રાહદારીઓ અને શહેરીજનોને સરકારની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવા અને કોરોનાની સંક્રમણથી સુરક્ષિત રહેવા ફરજિયાતપણે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી હતી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા સુરક્ષિત રહેલા લોકોમાં જાગૃતિ કેળવાય તે માટેના જિલ્લા વહીવટીતંત્રના પ્રયાસો બાદ પણ તેની અવગણના કરી નિયમોનો ભંગ કરનાર લોકો સામે આગામી દિવસોમાં પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે પરેશ ઠાકોર પાટણ પાટણ શહેરમાં કોરોના મહામારી લગત લોકોમાં માસ્ક પહેરવા અંગેની જાગૃતતા આવે તે માટે આજરોજ પાટણ પોલીસ તરફથી એક આયોજન કરવામાં આવેલ અને જેમાં લોકોને માસ્ક અવશ્ય પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા સેનિટાઇઝેશનનો ઉપયોગ કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે